શહેરમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની કરી હતી વાત, જેમાં તેમણે નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો। મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હોવાથી સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત સેશન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ચુકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી છે। રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે, જેને લઈને કોંગ્રેસના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકુર, રઘુ શર્મા, અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરીને સમગ્ર દેશમાં એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે। 4000 કિલોમીટર ચાલીને તેમણે દરેક વ્યક્તિને મળીને દેશના એકતા અને સૌહાર્દ જાળવી રાખવા માટે પ્રયાસ કર્યો છે, જે એક તપસ્યા સમાન છે। રાહુલ ગાંધી સામે જે કેસ થયો છે તેમાં પોતે હાજરી આપવા માટે આવી રહ્યા છે। ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ ગયા બાદ પહેલી વખત રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે। સુરત ખાતે તેમના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સવારથી બપોર સુધીમાં અલગ અલગ હોદ્દેદારોની સાથે બેઠક કરી રહ્યા છે। રાહુલ ગાંધીના સ્વાગત માટે આયોજન કરવાનું શરૂ કરાયું છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 TV, સુરત। સુરતની કોર્ટમાં એમના ઉપર થયેલા એક કેસના જજમેન્ટના અનુસંધાનમાં આવી રહ્યા છે। ભારત જોડો યાત્રા સમગ્ર દેશ અને વિશ્વમાં એક આકરી તપસ્યા કરીને રાહુલજીએ જ્યારે 4000 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી છે, છેક છેવાડાના માનવીને ચાલતા ચાલતા એની વ્યથા સાંભળી છે અને એવો કાર્યક્રમ પૂરો કરીને પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે એમના ભારત જોડો અભિયાનને, હાથ સે હાથ જોડો અભિયાનને સમર્થન આપવા, એમની લડાઈ જે ખેડૂતોની છે, બેરોજગાર યુવાનોની છે, મોંઘવારીની વિરુદ્ધમાં છે, આ દેશમાં આર્થિક કંબાંડો કરીને દેશના પ્રધાનમંત્રીના મળતિયા માણસો આખા દેશની સંપત્તિ લૂંટી રહ્યા છે, આવા તમામ મુદ્દાઓ દેશમાં લઈને રાહુલજી નીકળ્યા છે। એ મુદ્દાઓને બળ મળે, વાચા મળે, એટલા માટે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે આજે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને વિગતવાર કાર્યક્રમ તૈયાર કરીને રાહુલજીને સમર્થન માટે લોકશાહી બચાવો, આ દેશનું બંધારણ બચાવો, આ મુદ્દાને લઈ અને કાર્યક્રમને આખરી ઓપ કોંગ્રેસ પક્ષ આપી રહ્યો છે। કોર્ટ અંગેની કોઈ ટીકા ટિપ્પણીમાં અમે નહીં પડીએ, ન્યાયપાલિકાઓનું સન્માન કરવાવાળા વ્યક્તિઓ છીએ, એટલે એમાંની કોઈ પણ વાતમાં અને કોઈ કોમેન્ટ પણ અમે નહીં। થેન્ક યુ।